રાજકોટના ગોંડલ નજીક વહી દૂધની નદી નેશનલ હાઈવે પાસેના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું. લોકોએ દૂધ લેવા માટે કરી પડાપડી. દેવભૂમિ દ્વારકામાં 16 ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ. બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરી દેવાયા, જ્યાં લાઈફ જેકેટ સહિતની બાબતો અંગે પણ કાર્યવાહી. જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરાતા આ કાર્યવાહી થઈ. ગુજરાત મેરીટાઈમ બોર્ડે તમામ 16 બોટને ફટકારી નોટિસ. તો યાત્રાધામ દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો અને તેને કારણે અનેક વિસ્તારમાં પડ્યો છે કમોસમી વરસાદ અને તેને કારણે સ્થાનિક લોકોને થઈ હાલાકી. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ મહિનામાં બેવડી ઋતુનો થશે અનુભવ. 5 દિવસ તાપમાનમાં 2 ડિગ્રીનો થશે વધારો. રાજ્યમાં હવે ઘટી રહ્યું છે ઠંડીનું જોર. રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી, અમદાવાદ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. જામનગરમાં રોજમદાર સફા કર્મીઓને કાયમી કરવાની માંગ સાથે આવેદનપત્ર. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં ઘણા સમયથી 60થી વધુ જગ્યાઓ. નર્મદાના રાજપીપળામાં જીઈબીની મેઇન લાઇનનો વાયર તૂટ્યો અને આગ લાગી. જોકે લોકોની અવર જવર ન હોવાથી દુર્ઘટના ટળી. દેવભૂમિ દ્વારકામાં બાળકો અને વાલીઓ આકરા પાણીએ. તાલુકા શાળા નંબર 3 પાસે ગંદકી ન હટાવતા વિરોધ. અહીં ગંદકી દૂર કરવા પાલિકાને રજૂઆત. વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસના રહીશોના કલેક્ટર કચેરીએ ધરણા. 458 રહીશોને નિર્ભયતાની નોટિસ ફટકારતા રોષ. નોટિસમાં રહીશોને 3 દિવસના મકાન ખાલી કરવા આદેશ અપાયા. તંત્રે ગેસ અને પાણી કનેક્શન કાપી નાખ્યા. તરસાલી હિંમતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ છે. બનાસકાંઠાના દાંતામાં જિલ્લા પુરવઠા વિભાગની રેડ. દાંતા રાવણ ટેકરી ખાતે પુરવઠા અધિકારીએ રેડ કરી. રેશનિંગના અનાજની હેરાફેરી થતી હતી. પુરવઠા વિભાગે 5 વાહનો કર્યા જપ્ત. 20 લાખથી વધુનો મુદ્દામાલ પુરવઠા વિભાગે જપ્ત કર્યો. પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે પુરવઠા વિભાગની તપાસ. દે જલારામ ગ્રાહક ભંડારમાં તપાસ કરી ઓનલાઈન અનાજ ખરીદીની કૂપન ન આપતા હોવાનું આવ્યું સામે. ઘઉંના 16 કટ્ટાની વધ, ચણાના 3 કટ્ટા અને 16 કિલો ખાંડની ઘટ મળી. તપાસ દરમિયાન ગ્રાહકોને 6 કિલો અનાજ ઓછું મળતું હોવાનું આવ્યું સામે. છોટાઉદેપુરના જૂની તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો ગ્રામસેવક 5000ની લાંચ લેતા ઝડપાયો. આરોપી પ્રવીણ રાઠવા ફરિયાદી પાસેથી રૂપિયા લેવા જતા એસીબીના સકંજામાં આવ્યો. લાંચિયા અધિકારીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ માટે રૂપિયા લીધા હતા. તો મહીસાગરના રાજગઢ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલ 7000ની લાંચ લેતા એસીબીના સકંજામાં. ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા છટકું ગોઠવ્યું હતું, જે બાદ આરોપી રૂપિયા લેવા જતા સકંજામાં આવ્યો. અમદાવાદમાં એમસી ડ્રાફ્ટ બજેટ રજૂ થયું, જ્યાં બજેટ 10000 કરોડને પાર થયું. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેનારસને આ બજેટ રજૂ કર્યું. બજેટમાં 5 મહત્વની બાબતો પર ધ્યાન રખાયું છે, જ્યાં વિકસિત અમદાવાદ 2047ને ધ્યાને રાખી વિકાસ કરાશે. નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું. અહીં 5 જેટલા આઇકોનિક રોડ બનાવાશે. બ્લુ ગાર્ડન આસપાસના રસ્તાનો વિકાસ થશે. વસંત ચોક અને કોર્ટ વિસ્તારનું કલ્ચર ક્લસ્ટર ડેવલપમેન્ટ થશે. ત્રાગળ ગામ, આ ઉપરાંત વટવા, વિંઝોલ અને શિલજ સર્કલથી બોપલ તળાવ રોડ રેલવે લાઇન પર અંડરબ્રિજ બનાવાશે. શહેરમાં 10 જેટલા કમ્યુનિટી હોલ, 15 પાર્ટી પ્લોટ બનશે. 10 જેટલા નવા સ્નાનાગાર અને 48 પ્લેગ્રાઉન્ડ તૈયાર કરાશે. ચાંદોળિયા, ભાડજ અને નિકોલમાં 3 અર્બન હેલ્થ સેન્ટર બનાવાશે. આ ઉપરાંત 18 પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ થશે. ઓઢવમાં ફાયર સ્ટેશન, ક્વાર્ટર અને વોર્ડ ઓફિસ બનાવાશે. અમદાવાદ પ્રોપર્ટી ટેક્સમાં દર વર્ષે 2% વધારો યથાવત. રહેણાંક અને કમર્શિયલ બંનેના પ્રોપર્ટી ટેક્સમાં વધારો. પ્રોપર્ટી ટેક્સમાં 2% વધારો થતાં મનપાની આવક વધશે. અમદાવાદ મહાનગરપાલિકાની આવકમાં 33 કરોડનો વધારો થશે. ગત વર્ષના બજેટમાં પ્રોપર્ટી ટેક્સ વધારવા જોગવાઈ થઈ હતી. રાજકોટ શહેરને મળશે 5 નવા બ્રિજ. રાજકોટ શહેરમાં 3 તળાવનું નવીનીકરણ થશે.
મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં કરાઈ જોગવાઈ, ડ્રાફ્ટ બજેટમાં પાણી, સફાઈ, ટ્રાફિક, પરિવહન પર મુકાયો ભાર. ભાવનગર મનપાના ઈડીપી મેનેજર સાથે અમને એક ફરિયાદ કરાયા પછી કરાયા બરતરફ. સ્ટેન્ડિંગ કમિટીમાં બરતરફ કરવા કમિશનરે 13 કારણ દર્શાવ્યા. ભાવનગર મનપાના ઇતિહાસમાં બરતરફની આ બીજી ઘટના. જૂનાગઢમાં તોડકાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો. તોડકાંડનું કનેક્શન દુબઈના સટ્ટા કિંગ સાથે હોવાની શંકા. વર્લ્ડ કપની ફાઇનલ પહેલા અનેક ખાતા કર્યા હતા ફ્રીઝ. ફાઇનલમાં બે દિવસ પહેલા 335માંથી 281 ખાતા ફ્રીઝ કર્યા હતા. ચોક્કસ બેંક એકાઉન્ટની વિગતો પોલીસ સુધી પહોંચાડાય. કરોડો રૂપિયા બનાવ્યાનો રચ્યો હતો કારસો. જોકે પીઆઈ તરલ ભટ્ટે આગોતરામાં જામીન માટે કરી હતી અરજી.